એવું કહ્યું કે ભાથું બાંધવાનું કામ ભદ્રાયુભાઈ કરશે, પણ ભાથું તો જે યાત્રા ઉપર નીકળતું હોય એને બાંધી આપવાનું હોય. હજુ આપણી યાત્રા તો 50 વર્ષથી આગળ ચાલવાની છે અને 100 વર્ષ ઉજવાય ત્યારે તમે સૌ અને હું પણ એમાં હાજર રહેવાનો છું. આપણે માગવું તો ઓછું શું કામ માગવું? માગનારો નબળો ન હોય તો ઓછું માગીને આપણે ભૂલ ન કરવી. એટલે હું તમારી સાથે કોઈ પ્રકારનું ઉપદેશાત્મક વાત નથી કરવાનો. અને તમારી જાણ માટે કે જે રીતે સમય સારણી ચાલે છે અને હજુ ચાલવાની છે એને ધ્યાનમાં લઈને મેં 20 મિનિટનો એલાર્મ મારા મોબાઈલમાં મૂકી દીધો છે. એટલે 20 મિનિટ પછી હું વિરામ લઈશ એ પાકું છે. આ વાત એટલા માટે છે કે અપરંપાર ગરમી છે, ચારે તરફથી બંધ સમિયાણો છે, હૈયામાંથી નીકળતી ઉર્જા છે, આપણા સૌનો ઉત્સાહ છે, આનંદ ઉછળે છે. એવા સંજોગોમાં આપણે સૌ જ્યારે વ્યસ્ત બન્યા છીએ ત્યારે બહુ અઘરું કામ અત્યારના આપણે સૌએ કરવાનું છે. મારી ઈચ્છા તો એવી છે સુધાબેન કે આપણે બીજું કંઈ ન કરીએ, આજે કેટલાક લોકોને સ્મરણ કરીએ અને સાષ્ટાંગ સલામ કરીએ. તમે કલ્પના કરો કે કોઈ એક સમય એક પળ એવી હશે કે જ્યારે ધ્રુવ ઠાકોર સાહેબ અને મોહનચંદ મહેતા, મોહનભાઈ મહેતા મળ્યા હશે. શ્રી માતાજી એવું કહે છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ, દરેક પળ નક્કી છે ક્યારે શું થશે. તે એ પળ હશે કે જ્યારે એમડી મહેતા સાહેબને ધ્રુવ ઠાકોર સાહેબ મળ્યા અને એકબીજાને મળવાનું થયું, એમાંથી મિત્રો બન્યા. મિત્રો બન્યા પછી ધ્રુવ ઠાકોર સાહેબને મનમાં એમ હતું કે હું અહીંથી જાઉં પૃથ્વી ઉપરથી. એ પહેલાં ધ્રુવ માટે નમૂનેદાર સંસ્થા દીકરીઓના શિક્ષણની થવી જોઈએ. એટલે એમણે એ વાત એમડી મહેતા સાહેબને કરી. એમડી મહેતા સાહેબ વાણિયા, એટલે એમણે કહ્યું કે કરું, ચોક્કસ કરું, જગ્યા આપું. તો ધ્રુવ ઠાકોર સાહેબ પણ ઠાકોર સાહેબ, એ પણ દિલેર વ્યક્તિ, એટલે બે સરખે સરખા મળ્યા. એટલે એમણે કહ્યું કે લ્યો આ દરબારગઢનો આટલો ભાગ આપ્યો, કરો શરૂ. અને વચન આપ્યું કે હા, એમડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની શરૂઆત કરીશું. ત્યારે તો ગર્લ્સ હાઈસ્કૂલની જ વાત હતી, એમડી મહેતા નામ પણ પછી આવ્યું. હવે સાંભળવાની વાત છે, સલામ પહેલા ધ્રુવ ઠાકોર સાહેબને કરીએ કે સલામ પહેલા એમડી મહેતા સાહેબને કરીએ, એ પ્રશ્ન છે. કેમ પ્રશ્ન છે? આ વાત હજી આગળ ચાલે અને કશું મંડાણ થાય, શુભારંભ થાય એ પહેલા એમડી મહેતા સાહેબે વિદાય લીધી. થોડી વાર માટે એવું લાગ્યું કે એક સ્વપ્ન સાકાર થતું અટકી જશે, પણ એ જ પળે મહેતા સાહેબના દીકરાઓએ કહ્યું કે ના, પિતાશ્રીનું આપેલું વચન એ અમારું પણ ફરજનું એક વચન છે, એટલે એમનું અધૂરું કામ અમે પૂરું કરીશું. એટલા માટે મેં કહ્યું કે કોને તમે સલામ કરશો, મહેતા સાહેબને કરશો, ઠાકોર સાહેબને કરશો, કે એના દીકરાઓને કરશો, કે એના પરિવારને કરશો. અને આ વણિક પરિવારોમાં એવી એક વ્યવસ્થા હોય છે, બહુ સરસ વ્યવસ્થા હોય છે, આપણે બધાએ કરવા જેવી છે, રાજપૂતોએ, નાગર હોય, બધાએ કરવા જેવી છે. આપણે દરેક વાતમાં કુટુંબના બધા લોકો ચંચુપાત કરતા હોય છે અને પોતાનો મત વ્યક્ત કરતા હોય છે, પરિણામે કોઈ વર્ત છેલ્લે સુધી સારું થતું નથી. પણ વણિક પરિવારમાં એવું હોય કે તું ધર્મ સંભાળ અને તું ધંધો સંભાળ અને તું શિક્ષણ સંભાળ, એટલે આપણા સૌના સદભાગ્ય એવા કે એમડી મહેતા સાહેબના પરિવારે નક્કી કર્યું કે હર્ષુભાઈ તમે લ્યો શિક્ષણની સંસ્થા સંભાળો. એટલે આપણી ત્રીજી સલામ જો આવે તો એ સમયે આવે કે જ્યારે એમડી મહેતા પરિવારે હર્ષુભાઈને એમ કહ્યું કે ધ્રોળ તમારા હસ્તક, અમારો ટેકો પૂરેપૂરો,
ધીરુભાઈ બચુભાઈ ભાસ્કરભાઈ બધાનો ટેકો, પણ કામ તમે સંભાળો. એટલે કે એક વ્યક્તિએ એમાં ઇન્વોલ્વ થવાનું પરિવાર વતી, અને આખા પરિવારનો જે સેન્સ હોય, સેન્સ કોન્શિયસનેસ હોય, એ એમાં રોપી દેવાની. હવે તમે સમજી શકો કે મોટા પરિવારનો આખો આત્મવિશ્વાસ એક વ્યક્તિમાં આવે, અને એ એક વ્યક્તિ છે એ સમગ્ર સંકુલને, આખા સંકુલને ઉત્થાન કરવાનું બીડું ઝડપે, તો એ વ્યક્તિમાં પણ કેટલી શક્તિ આવી હોય. એટલે આપણે સલામ કરવા હોય તો હરસુખભાઈને કરીએ, પણ હરસુખભાઈ એકલાથી તો કામ થાય નહીં, કારણ કે હરસુખભાઈ તો બિઝનેસના માણસ હતા, માસ્ટરી હતી એમની. આપણને ખબર નથી કે એની માસ્ટરી કેટલી હતી, એ તો ધોરણને ખબર પડી નથી હજી. એને ડોક્ટરેટ આપવામાં આવ્યું, ઓનરરી, એટલી બધી માસ્ટરી હતી. અને એમનો બિઝનેસ જુઓ, અને બિઝનેસની અંદર એની કુને જુઓ, તો તમને ખબર પડે કે આ હાર્ડ નટ ટુ ક્રેક હરસુખ મહેતા અહીંયા આવીને કોમળ કેમ થઈ જતા હશે. એ હરસુખભાઈએ ફરીવાર ચિંતાનો વિષય થયો કે હું તો મુંબઈ છું, અહીંયા પલાટી મારીને બેસે કોણ? તમને અત્યારે 3 કલાક બેસવું પડે ને તોય મુશ્કેલી પડે છે, આપણને તો પડે છે. હું તો જરા હળવા વજનનો છું એટલે વધુ મને પડે છે. 3 કલાક ન બેસાતું હોય ત્યાં કોઈ 50 વર્ષ પલાટી મારીને બેસે, પલાટી મારીને ન કહું ચોકીદાર થઈને બેસે, એવા 2 બહેનો મળ્યા. અને એ સુધાબેન અને હંસાબેન, લોકો એવું માને છે કે પરણ્યા નથી, લોકો એવું માને છે કે પરણ્યા નથી, પણ એ આ સંસ્થા સાથે વચનથી વ્રતબદ્ધ થયેલા વ્યક્તિ. મારે તો કહેવું જોઈએ સાહેબ, જૈનોને ખાસ કહેવું જોઈએ, સાધુ સાધ્વીઓને તો 100 વાર પ્રણામ કે જે સંસાર છોડીને ધર્મ માર્ગે વળે છે. પણ આવા કેટલાક વ્યક્તિત્વ પણ સમાજને આપો કે જે સંસાર ન માંડીને વ્રતધારી બનીને સમાજને ઘણું બધું આપે છે. આ લોકો પદયાત્રા કરવાની જરૂર નથી કરતી, એ લોકોએ કોઈ વિહાર કરવો નથી પડતો, કારણ કે એનો વિહાર એટલે શું, આ પરિસરમાં એક ચક્કર મારે એટલે એનો ચાતુર્માસ પૂરો થાય. હું એટલા માટે મારા સલામ સુધાબેનને અને હંસાબેનને કરું. બેનપણીઓ છે બે, અને બેનપણી એટલે કેવી કે સુધાબેન ખખડાવે હંસાબેનને તો હંસાબેન હસતા હસતા સહન પણ કરે. આ જૂના વિદ્યાર્થીનીઓને અનુભવ હશે કે સુધાબેનનો સ્વભાવ એ હસે છે એટલો સારો નથી. એ પણ હરસુખભાઈની જેમ હાર્ડ નટ ટુ ક્રેક છે, એનો વચન એકવાર પકડાઈ ગયું તો એને હલાવવા બહુ મુશ્કેલ પડે છે. એવા 2 બહેનો અહીંયા બેઠા એટલે કપરો કાળો હતો સાહેબ. હજી તમે ધોરણમાં દાખલ થાઓ, અને જો તમે ગાડી લઈને આવ્યા હો અને તમે અહીં સુધી એમને એમ કચ્છી અડચણ વગર પહોંચી દો, તો તમને અહીંયા જેટલા દાન જાહેર થયા એટલા આપવા જોઈએ. હું તો અહીંયા જ્યારે આવું ત્યારે કહેતો કે આખા ગુજરાતમાં એક જ RTO ટેસ્ટ માટેનો રસ્તો હોવો જોઈએ, અને એ રસ્તો એટલે ત્યાંથી દાખલ થાય અને દરબારગઢ સુધી પહોંચતો તું પાસ. અને બધા જ પોતાનું શાસન હોય એમ વર્તનારા, ટૂંકા રસ્તામાં પણ પેલી શાકભાજીવાળી બેન બેઠી હોય, બધું પાત્રીને જ બેઠી હોય, એને ખાતરી હોય કે અહીંથી નીકળશે તો કૃષ્ણ ભગવાન નીકળશે, ઊંઝું કરતા નીકળશે, બધું તારવીને નીકળશે અને હાલ્યા જશે. આ કુમારી તો હારી જબરી છે. 2001માં ધરતીકંપ આવ્યો, હલી ગયા બધા, અહીંયા જ હલ્યા હતા આપણે, અહીંયા જ આપણે બધા હતા, આ જ સ્થળ હતું, પ્રાર્થના ચાલતી, ધ્વજવંદન ચાલતું, બધાને એમ થયું કે હેરાન થઈ ગયા. પણ એ ધરતીકંપના 5ના ઝોનમાં રહેલા ધ્રોળે આ ટૂંકા અને અડચણવાળા રસ્તા ઉપર મલ્ટી સ્ટોરી બાંધ્યા. આ કુમારી છે ધ્રોળની, એ કુમારીમાંથી દીકરીઓને શોધવીને એને ભણાવીને એને રાખીને અહીંયા ટકી જાય એવું કરવું, અને ટકી ગયા પછી આટલા વર્ષે અહીંયા આવીને તમને યાદ કરે એ 50 વર્ષની યાત્રા નાની સુની નથી.
એવું નથી કે આ યાત્રા આટલા વ્યક્તિઓથી સંપન્ન થઈ છે. મને એ પણ યાદ છે, રઘુજીભાઈ નથી પણ છતાં યાદ કરું, અમારે સાયન્સ સેન્ટર અહીંયા ઓફિશિયલી શરૂ કરવું હતું. હું વાત કરું છું 1982-83-84ની. એક ખૂણામાં અહીંયા બાલ મંદિર ક્યાંક છે એના એક ખૂણામાં એક રૂમમાં સાયન્સ સેન્ટર આપણે ચલાવતા હતા, પણ વ્યવસ્થિત સાયન્સ સેન્ટર શરૂ કરવું હતું. અને રાઘવજીભાઈના નસીબ એવા છે કે ધ્રોળની સંસ્થાને જ્યારે કાંઈ કામ પડે છે ત્યારે એ મિનિસ્ટર થાય છે. મેં બરાબર માર્ક કર્યું છે, બાકીનો સમય એનો જેવો હોય તેવો, પણ આપણે કામ પડે ત્યારે એ મિનિસ્ટર હોય છે. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે હું અને સુધાબેન બે જણા ગયા હતા, રાઘવજીભાઈ ત્યારે મિનિસ્ટર હતા, અને એણે કીધું તમે મને સમજાવી દો. આ સરકારના પ્રધાનોની ખૂબી એ છે ધર્મેશભાઈ કે એ પોતે કંઈ સમજવા તૈયાર નથી, પણ એ કે મને તમે કહી દો, એ કહી દો કે તમે એક માણસને બોલાવી લે કે આ લોકો કે છે સમજી લ્યો. પણ એ છેલ્લે આદેશ સરસ આપે, સાંજ સુધીમાં આ કામ થઈ જવું જોઈએ. અને મને બરાબર યાદ છે, સુધાબેનને પણ સ્મરણ હશે કે એમના બંગલે જમીને અમે પાછા આવ્યા ત્યારે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોળમાં સ્થપાય એનો કાગળ અમારા હાથમાં હતો. એટલે રાઘવજીભાઈ જેવી વ્યક્તિ કે જેને મેં લગભગ દરેક સમારંભમાં જોયા જ છે, રાઘવજીભાઈ હોય જ, હું નામ ભૂલી જાઉં છું, સાહેબ બેઠા છે ચંદ્રસિંહજી ના, એ પણ દરેક વખતે હોય જ. હજુ એક દાદા છે, એ દાદા દેખાણા નથી આજે, એ બધાને હું એટલા માટે યાદ કરું છું કે એ બધા સ્મરણ અને સલામના અધિકારીઓ છે. આપણો એક નાનકડો ભાઈ હતો જે ધ્વજવંદન થતું હતું ધરતીકંપ ઉપર, ત્યારે આપણા બિલ્ડિંગ ઉપર હતા, અને એમણે કદાચ વિદાય લીધી છે. બરાબર, તમે કલ્પના કરો કે ધરતીકંપ થતો હોય, તમે ધ્વજનો પોલ પકડીને ઊભા હો અને છતાંય તમે હિંમતથી નીચે ઝુકાવો નહીં, જે થવું હોય તે થાય, એવા હિંમતવાન માત્ર વિદ્યાર્થીનીઓ નહીં અહીંના કાર્યકરો પણ ઘડવાનું કામ આ સંસ્થાએ કર્યું છે. મને બરાબર યાદ છે, કારણ કે એના સોપાનમાં, દરેક સોપાનમાં હું જોડાયેલો છું, એટલે એક એક સોપાન વખતની મારી સ્મૃતિઓ મને તાજી છે. અમે યાદ સ્કૂલમાંથી નીકળીને હાયર એજ્યુકેશનમાં જવાનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે બીટીસી શરૂ કરવું, બીએડ શરૂ કરવું વગેરે કેમ કરવું, શું થઈ શકે, હરસુખભાઈનો દાખલો સહેલો હતો. હું તમને અત્યારે હરસુખભાઈની દૈહિક હાજરી નથી, છતાં ચૈતસિક હાજરીમાં નોંધું છું, હરસુખભાઈ પાસે દાખલો સુધરાવવો સહેલો હતો. એ દાખલાને પછી ફરી વાર જ્યારે સુધાબેન ચેક કરે ત્યારે એમાં ભૂલ કાઢ્યા વગર ન રહે એવા સુધાબેન હતા. એનું કારણ કે વહીવટમાં અમલમાં મૂકવાનું છે. હરસુખભાઈ તો રાજી જ થાય, કોઈ પણ પ્રપોઝલ મૂકો એટલે કે કરો કરો. મને બરાબર યાદ છે, બિંદુબેન પણ અહીંયા ક્યાંક હશે, અને બિંદુબેન હતા, સંજય હતો, આ બધાની હાજરીમાં કોઈ નવો વિચાર તમે હરસુખભાઈને આપો એટલે તમને ટેકો કરે કરે ને કરે. અહીંયા ટેકો કરે એવું નહીં, મુંબઈ જઈને તમને પર્સનલી ફોન કરે, કેટલે પહોંચ્યું એ કામ. મારું એટલા માટે આ વર્ણન કરવાનું છે સાહેબ કે પરિવાર ઇન્વોલ્વ છે એટલે શું પૈસા આપીને નારે ના, પૈસા તો એ લોકો હશે એટલા છે જ, ઈશ્વરે પહેલેથી આપ્યા છે. એમની મહેતા સાહેબ છે ને એ સિલ્વર સ્પૂન ઇન ધ માઉથ જન્મેલી વ્યક્તિ હતી, એ પણ ઇતિહાસ મને હરસુખભાઈએ કહ્યો છે. જાહો જલાલી વાળી વ્યક્તિનું નામ એમડી મહેતા સાહેબ હતું. પણ પૈસા આપીને છૂટી જનારા દાનવીરો અનેક છે, સાથે પોતાની જાતને સમર્પિત કરનારા પરિવારો બહુ ઓછા છે. એમાંનું એક પરિવાર એટલે મહેતા સાહેબનો પરિવાર અને હરસુખભાઈનો પરિવાર છે, એ આનંદનો વિષય છે. આ વાત હું એટલે કરું મિત્રો, ધરતીકંપ થયો હોય તો 36 કલાક વહેલામાં વહેલું ગમે તે રસ્તે મોટર દોડાવીને પણ દીકરીઓ જ્યારે આ પરિસરની અંદર વચ્ચે બેઠી હોય, કારણ કે આફ્ટર શોક આવતા હોય, ચારે તરફ ભયનું વાતાવરણ હોય, સમાચાર પત્રોની અંદર ભયાનકતા સિવાય કશું ન હોય, ત્યારે જો કોઈ બહારથી પહેલું પહોંચે તો એ હરસુખભાઈ પહોંચ્યા હોય એવી ઘટનાઓ અહીંયા બની રહી છે. વાવાઝોડું આવ્યું હોય કે કોઈ હોનારત થઈ હોય અને વૃક્ષ
પડ્યું છે તો કયું વૃક્ષ પડ્યું છે એનો બધી જ વિગત સુધાબેન પાસેથી મેળવે અને પછી એ વૃક્ષને રીપ્લાન્ટ કેમ કરવું એના માટેની એક આખી યોજના હર્ષુભાઈ આપી શકે અને થાય. આવું વ્યક્તિત્વ છેક શરૂઆત થઈ ધ્રોળ ઠાકોર સાહેબ અને મહેતા સાહેબથી, એના પછી આવે હર્ષુભાઈ, હર્ષુભાઈને મળ્યા સુધાબેન અને હંસાબેન. સુધાબેન અને હંસાબેન માટે મારે એટલા માટે કહેવું છે કે હવે એ થોડો નિવૃત્તિ લેવાના છે. એટલા માટે નિવૃત્તિ લેવાના છે કે તમે જોયું હશે કે અહીંયા આવે ત્યારે સુધાબેનનો હાથ પકડવો પડે છે. આ સુધાબેનને કોઈ પકડવા પડે એવું બને કોઈ દિવસ ન બને, પણ સમય સમયનો ટકાજો છે, ઉંમરનું કામ કરે છે. માટે એને આપણે ભાજપાએ જેવું કહ્યું છે એ પ્રમાણે માર્ગદર્શક મંડળમાં આપણે એમને સ્થાન આપવાના છે અને ધીમે ધીમે કરતા સેકન્ડ લાઈન ઓફ ધ લીડરશીપ આ આખા શૈક્ષણિક સંકુલમાં ડેવલપ થાય એવું આયોજન ધર્મેશભાઈ કરી રહ્યા છે. કારણ કે એ પણ હર્ષુભાઈની સેકન્ડ લાઈન ઓફ લીડરશીપ તૈયાર થયેલી છે. એટલે સુધાબેન અને હંસાબેન, એ હંમેશા હું એવું માનું છું કે કબીરના દોહા પ્રમાણે, કબીરે કહ્યું હતું માટલું ઘડાતું હોય તો પ્રજાપતિ એટલે કે કુંભાર બે હાથ રાખે, એક હાથ અંદર રાખે કે જે ટેકો આપે અને બીજો હાથ બહાર રાખે કે જે સતત ટપલા મારતો જાય. આ બહારનો હાથ એ કોનો હાથ છે? સુધાબેનનો હાથ છે. પણ અંદરનો હાથ એ હંમેશા હંસાબેનનો હાથ રહ્યો છે. એ બે હાથથી જે ઘડણ એને એમની મહેતા ગર્લ્સ હાઈસ્કૂલનું માટલું કહેવામાં આવે છે. મિત્રો, મેં તમને કહ્યું એ પ્રમાણે મારા સમયની સમાપ્તિ તરફ છું. હું એવી પ્રાર્થના કરું કે આપણે એવા સોપાનો સર કરીએ કે ટ્રેડિશનલ એજ્યુકેશન અથવા ટ્રેડિશનલ કાર્યમાંથી, શિક્ષણ કાર્યમાંથી બહાર નીકળીએ. આ વિદ્યાર્થીઓને શીખવવાની જરૂર છે. પેલા પોલીસ ઇન્સ્પેક્ટર બેન આ બોલતા ત્યારે મને બહુ આનંદ થયો કે સુંદર મજાનો પોલીસનો ડ્રેસ પહેરીને આવ્યા. આમ તો પોલીસ આવે ત્યારે ડરવું જોઈએ, પણ હવે પોલીસો એવા આવે છે કે જેનાથી લોકો ડરે છે એની બદલે એ લોકોથી ડરવા માંડ્યા છે. એવા વિદ્યાર્થીઓને આપણે સમાજમાં મૂકવા પડશે, જે વાત કદાચ સોનલ શેઠે શરૂઆતમાં કરી કે જે અહીંયા હોય ત્યારે પગભર થવાની શરૂઆત કરે. સમગ્ર વેસ્ટર્ન કલ્ચરની અંદર એક સીધી જ વાત છે, અર્ન વાઇલ યુ લર્ન. ની તમે જ્યારે ભણતા હો ત્યારે અર્ન કરો. આપણને ખબર છે, આ મહેતા પરિવારને બરાબર ખ્યાલ છે કે તમારો દીકરો કે દીકરી અહીંથી અમેરિકા જાય તો એ ત્યાં એક દિવસના કેટલા અવર્સ કામ કરી શકાય એ પહેલા પૂછે છે. ઓસ્ટ્રેલિયા જનારો દરેક માણસને એનો એજન્ટ એમ કહે છે કે પહેલી સેમિસ્ટરની ફી તમે કાઢો, બીજા સેમિસ્ટર સુધીમાં તમે કમાતા થઈ ગયા હશો. પણ એ કમાતા એટલે શું? હોટલમાં પણ એ કામ કરી શકે, એ શેફ તરીકે પણ કામ કરી શકે, કોઈ કામ નીચું નથી એવું બધું જ એ શીખીને જાય. હવે મારો ને તમારો દીકરો પરદેશ જઈને કામ કરે એમાં આપણે રાજી થઈએ તો કેમ અહીંયા હોય ત્યારે કોઈ કામ ન શીખે એ આપણે જોવાની જરૂર છે. ભારત દેશ બેકારીનો ખજાનો છે, પટારો ભર્યો છે, પટારો. તમે બિહાર અને યુપીમાં લાઈન બનાવો તો તમને ખબર પડે, એક પોસ્ટ માટે હમણાં સરાસરી આવી એક છાપાની અંદર, ભારતમાં એક પોસ્ટ જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે મિનિમમ 72,000 એપ્લિકેશન્સ આવે છે. પટાવાળાની જગ્યા માટે MBA એપ્લાય કરે છે, આટલી બેકારી છે. હું ચોક્કસ માનું છું કે આ બહેનો ઘણી ઘણીને ડિગ્રી લેવાનો વાંધો નથી, પણ ડિગ્રી લઈને બેઠા રહેવાનો કોઈ અર્થ નથી. ધોરણમાં જેટલી સંસ્થાઓ ચાલે છે એ ડિગ્રીઓ આપવાનું કામ કરે છે, કૌશલ્ય પેદા કરવાનું કામ કરતી નથી, એવો મારો અફસોસ હું અહીંયા વ્યક્ત કરું છું. એનો ઉકેલ શું છે? ઉકેલ આપણી પાસે છે. આટલું મોટું પરિસર હોય ત્યાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોવું જોઈએ અને એની અંદર આપણા બહેનો ભણતા ભણતા બધું જ હુન્નર પ્રાપ્ત કરે. જો સિલાઈ એને કૌશલ્ય નથી ગણતું, આમ તો એક વેદમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ખૂબ સર્જન કરવામાં મહેનત લીધી, એને ઉત્પાદન કર્યું કોનું? માણસનું. હવે માણસે કંઈ પાછું આપવું હોય તો કેમ આપવું? ઉત્પાદન કરીને જ પાછું આપવું પડે. એ ઉત્પાદન એટલે શું? સ્કિલ.
અહીંયા કોઈ બીએડ વાળા પીટીસી વાળા બેઠા હશે તેને ખબર છે કે આપણે ત્રણ બાબતને ટચ કરીએ છીએ, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. વી આર શ્યોર અબાઉટ કોગ્નિટિવ ડોમેન, સાયકોમોટર ડોમેન એન્ડ અફેક્ટિવ ડોમેન. સ્કૂલ કોન્ટ્રીબ્યુટ્સ ઇન સમ વોટ ઇન કોગ્નિટિવ ડોમેન. કોગ્નિટિવ ડોમેન એટલે જ્ઞાન. શાળા આપે છે તે માહિતી છે, જ્ઞાન નથી. અપાયેલી ઇન્ફોર્મેશન જો સામેની વ્યક્તિ દ્વારા વ્યવહારમાં ઉતરે અને એમાંથી જે અનુભવ મળે તો ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સફર્ડ ઇન ટુ નોલેજ. આ કરવાનું બાકી છે. આજે હર્ષુભાઈની વાત કરીએ તો આપણો અફેક્ટિવ ડોમેનને અસર થાય છે, ભાવાત્મકતા આપણામાં આવે છે, આંખમાં પાણી આવે છે. એટલાથી નહીં ચાલે, આપણે પરસેવો પાડવો પડશે. જ્યારે પરસેવો પાડીશું ત્યારે બીજા પરસેવા પાર્ટનરની કિંમત આપણને સમજાશે. હું એવી આશા રાખું કે આવતા વર્ષોની અંદર આપણે લોકો આપણી દરેક વિદ્યાર્થીને કશુંક ને કશુંક કર્મ કરીએ. આઈ એમ સોરી, મિત્રો બેઠા છે મીડિયાના ત્યારે પણ બેઠા છે એટલે જ મારે કહેવું છે, શાળા શરૂ થઈ ને બીજે દિવસે છાપા હોય છાપ્યું કે વિદ્યાર્થીઓ પાસે ક્લાસ સાફ કરાવવામાં આવ્યા, વિદ્યાર્થીઓ પાસે પાણી ભરાવવામાં આવ્યું. તમારે ભારત દેશના વિદ્યાર્થીઓને માયકાંગલા રાખવા છે, અષ્ટાવક્રનો જન્મ કરાવવો છે. આવીને જુઓ ગાંધી સંસ્થાઓની અંદર કે પોતાના પરિસરને સાફ કરવાનું, પોતાના લેટ્રિન ટોયલેટ સાફ કરવાનું કામ પણ જે તે વિદ્યાર્થી જ કરે છે. ક્યારે એવો પ્રશ્ન પૂછો કે આપણો દીકરો બહાર જઈને શું કામ કરે છે? ક્યારે છાપામાં આપણે લખ્યું કે આ તો અત્યાચાર કહેવાય, અમેરિકન સરકાર માનવ અધિકારની વાત કરે છે અને આપણો છોકરો શું કામ બહાર જઈને કામ કરે? ભણવા દો. નો, વી નેવર રાઇટ. મને તો પહેલું દેખાણું પકડ્યું, તીખું છે તો પહેલાં છાપ્યું, મીઠું છે તો સાઈડમાં નાખ્યું. આ પ્રિન્ટિંગ પોલિસી છે. એટલે હું એવી અંગત રીતે વિનંતી કરું કે દરેકે દરેક વિદ્યાર્થીને કશું કામ કરતી થાય, સુજાબેન પોતાની હોસ્ટેલ સાફ કરે, પોતાના કપડાં ધોવે, પોતાના ટોયલેટ સાફ કરે, પોતાના વાસણ સાફ કરે. આ નવું નથી ભારતની અંદર. સાઉથ ગુજરાત, સાઉથ ઇન્ડિયામાં જાઓ, અમૃતા વિશ્વવિદ્યાલયમાં જઈને વેબસાઇટ ઉપર સર્ચ કરજો, અહીંયા આ બીજી બેટી ત્રીજી બેટી બેઠી છે. બધું જ કામ તમારે કરવાનું. કેન્ટીન ચાલે પણ એ સેલ્ફ ઉપર ચાલે, સેલ્ફ સર્વિસ ઉપર ચાલે. વી શુડ રન લાઈક ધેટ. સમય હવે એ આપણને કહે છે કે આ કરવું પડે. હું જે વાત કરતો હતો એનો ઉલ્લેખ કરો ખાસ. અહીંયા જયેશ વાઘેલા નામના એક વિદ્યાર્થી બેઠા છે. મને આનંદ એ વાતનો છે કે મારા વિદ્યાર્થી છે, રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ભણ્યા છે. ભારત દેશના કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તૈયાર કરવામાં હિઝ નંબર વન. આખા ગુજરાતમાંથી સરળતમ રીતે તમે કેમ આગળ ધપી શકો એની ટિપ્સ આપનાર એ જયેશ વાઘેલા છે. અહીંયા જ જામનગર કેટલું નજીક છે. આપણે એનો લાભ લઈએ. આપણે એમ નહીં કહીએ કે માત્ર કૌશલ્ય, આપણે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ત્રણેય બાબત ઉપર ધ્યાન આપીશું. હું માનું છું કે આ કરી શકીશું તો મહેતા પરિવારને ખૂબ આનંદ થશે, હર્ષુભાઈને તો અનહદ આનંદ થશે. કારણ કે એ હંમેશા ઇન્સિસ્ટ કરતા હતા, એમાંથી જ આ બધું નિર્માણ એણે કર્યું. સાયન્સ સેન્ટર માટે હી વોઝ વેરી ઇગર અને એ ડેવલપ થયું છે. અત્યારે આપણે ખૂબ આગળ વધ્યા છીએ. નમૂનાદાર સાયન્સ સેન્ટર કહેવાય છે આપણું. એટલે આપણે એવા સોપાનો સર કરીએ. નવી પેઢી જે આવે એને પણ મારી વિનંતી છે, અહીંયા લોકલ કમિટીના મેમ્બર્સ બેઠા છે, એને મારી ખાસ વિનંતી છે કે આપણે પ્રોગ્રામ તૈયાર કરીને ધર્મેશભાઈને આપીએ કે વી વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ ધીસ કોર્સ કે જેની અંદર વ્યક્તિ કામ કરતી થશે. આપણા ઈશોપનિષદમાં એક સુંદર વાત કરી છે, કહીને વિરામ લો. એમ કહે છે કે કર્મ કરો તે જીવન છે, અકર્મણ્યતા એ મરણ છે. દેટ મીન્સ ટુ વર્ક, વર્ક એન્ડ વર્ક. નંબર વન, ટુ વર્ક ફોર માય સેલ્ફ. નંબર ટુ, ટુ વર્ક ફોર માય ફેલો બેંગ. એન્ડ નંબર થ્રી, વર્ક ફોર માય એક્ઝિસ્ટન્સ. મારી જાત માટે કાર્ય, મારી આજુબાજુ જે કુટુંબ છે, કુટુંબ એટલે બહુ મોટા અર્થમાં કુટુંબ, એના માટે કાર્ય અને મારા અસ્તિત્વ માટે કાર્ય. આ કાર્ય કરે એને જ જીવવાનો અધિકાર છે એવું આપણા શાસ્ત્રો કહે છે. હું પ્રાર્થના કરું કે આવા સોનલબેન જેવાને જે વર્ણન કર્યું
એવા લોકો અહીંથી તૈયાર થઈને જાય, અગિયારમાં બારમાં હોય ત્યાંથી અન્ન કરવા લાગે અને પોતાનું અન્ન કરેલું કામ આપે. હમણાં જેમ વાત કરી રાઘવજીભાઈએ કે ધર્મેશભાઈના દીકરીએ કહ્યું કે મેં અન્ન કર્યું છે, તમારે એ વાક્ય સાંભળવા જેવું છે. ધર્મેશભાઈની દીકરી શું કામ અન્ન કરવા કે નોકરી કરવા જાય છે? જરૂર છે, પૂછજો. ધર્મેશભાઈ કાલ સુધી છે અહીંયા, એકલા પણ પૂછી લેજો, જરૂર નથી. તમે જ્યાં સુધી કોઈના હાથની જે કામ કરતા નથી ત્યાં સુધી તમને જીવનની કોઈ કોઈ જ પરિપાટીનો ખબર પડતી નથી. કોઈ આપણને કહી શકે, કોઈ આપણને નકારી શકે, કોઈ આપણને પડકારી શકે અથવા કોઈ આપણી પ્રશસ્તિ કરી શકે, આ બધી બાબતો જ્યારે આપણને મળે ને ત્યારે ખ્યાલ આવે. એક સરસ વાક્ય છે, એક્સપિરિયન્સ ધ એક્સપિરિયન્સ. ઇફ યુ ડોન્ટ એક્સપિરિયન્સ લાઈફ ઇઝ અ બિગ ઝીરો. હું આશા રાખું કે આ ઝીરો આપણી લાઈફમાં ક્યારેય ના આવે. થેન્ક યુ વેરી મચ.